नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। ગઈકાલે નવસારીના દેસાઈ ફાઉન્ડેશન દ્વારા મૈત્રી ટ્રસ્ટને કોરોના ટેસ્ટિંગ માટે એન્ટી રેપિડ ટેસ્ટ કીટ તથા માસ્ક વગેરે આપવામાં આવ્યા હતા। આ તમામ ચીજવસ્તુઓ પાછળ અંદાજિત 20 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। આ ચીજવસ્તુઓ મહારાષ્ટ્ર તેમજ ઓરિસ્સાના અંતરિયાળ ગામોના અધિકારીઓને આપવામાં આવશે, જેમાં નવસારી મૈત્રી ટ્રસ્ટ પ્રમુખ ગૌતમ મહેતા, ટાટા બોય સ્કૂલના આચાર્ય બોની જાગીરદાર સહિત અન્ય લોકો આ ચીજવસ્તુઓ મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના અધિકારી સુધી પહોંચાડશે। ત્યારે આ પ્રસંગે નવસારીના DYSP BS મોરી સહિત મૈત્રી ટ્રસ્ટના સભ્યો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લામાં ચાલી રહેલી ફરતી પ્રયોગશાળા આજોદ જલાલપોરની કડોલી પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી, જ્યાં શાળાના આચાર્ય લતાબેન પટેલની ઉપસ્થિતિમાં વિજ્ઞાનના શિક્ષક ભાવેશકુમાર ખુંતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશેના વિવિધ પ્રયોગો વિશે જ્ઞાન પૂરું પાડ્યું હતું, જેમાં બાળકોએ ઉલ્લાસભેર વાતાવરણમાં આ વિજ્ઞાન પ્રયોગશાળાને માણી હતી। નવસારીના કેટલાય સ્થળે પશુઓ જાહેર રસ્તા ઉપર તથા કોઈના ઘરમાં પહોંચી જતા હોય છે, પરંતુ આજ રોજ તો નવસારી વિજલપુર નગરપાલિકામાં કપિરાજ પહોંચી ગયા હતા, જ્યાં પાલિકાના જનસેવા કેન્દ્રમાં કપિરાજ બિરાજમાન થયેલ જોવા મળ્યા હતા। નવસારીની વડી પોસ્ટ ઓફિસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં 9,313 સ્ટેમ્પ કેન્સલેશન કરાયા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 7મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ કેન્સલેશન સ્ટેમ્પને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 21મી જૂને નવસારી હેડપોસ્ટ ઓફિસમાં આવેલી તથા ગઈ દી 9,313 ટપાલ ઉપર વિશ્વ યોગ દિવસની વિશેષ છબીની છાપ મારવામાં આવી હતી। સમગ્ર ભારતમાં આ ઉજવણી અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેલિક ઉજવણીમાંની એક ઉજવણી બની રહી હતી। જો કે મળતી માહિતી મુજબ બિલીમોરા હેડપોસ્ટ ઓફિસમાં 4,160 સ્ટેમ્પ કેન્સલેશન થયું હતું, ત્યારે તાલુકા તથા ગ્રામીણ કક્ષાની પોસ્ટ ઓફિસોમાં પણ આ ઉજવણી યોગ સત્ર છોડોનું રોપણ તથા વિતરણ દ્વારા થઈ હતી। આજોજ ભારતીય જનતા પાર્ટીના પ્રેરણા સ્ત્રોત એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે નવસારીમાં વિવિધ સ્થળે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજના દિવસને શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એક શિક્ષણ શાસ્ત્રી હતા, તે સાથે તેઓ વિચારક અને ભારતીય જનસંઘના સ્થાપક હતા। ત્યારે આજોજ નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ સહિત નવસારીના અન્ય વોર્ડના ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દિવસે ને દિવસે દરેક ચીજવસ્તુમાં મોંઘવારી વધી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આજોજ નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ મોંઘવારી વિરોધ પ્રદર્શન નવસારી વિજલપુર નગરપાલિકા સામે કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા કોંગ્રેસ સમિતિના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। નવસારીના વિજલપુરમાં વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વ્યાજે નાણાં ધીરનાર મહિલાને સમજાવવા જતા હુમલો થયો હતો। વિજલપુરના હનુમાનનગરમાં ગેરકાયદેસર વ્યાજે નાણાં લેતી દેતી કરતા હુમલો થયો હતો। આ હુમલા થતાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જો કે તમામને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગતરોજ મોડી સાંજે આ ઘટના અંગે વિજલપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। નવસારીના ચીખલી તાલુકામાં 3 દિવસના વિરામ બાદ આજોજ ફરી વરસાદ શરૂ થયો હતો, જેમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો। જો કે ચીખલીના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આજોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં લીમઝર ગામે આ મીટિંગ યોજાઈ હતી, જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કારોબારી મંત્રી અને વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ફતેહસિંહભાઈ, કારોબારી સદસ્ય છનાભાઈ પાડવી, માજી સરપંચ ઈશ્વરભાઈ તેમજ અન્ય આગેવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી।
આ ઉપરાંત આજોજ વાંસદા ભાજપ દ્વારા મહાપુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે વાંસદા ટાઉન હોલ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યો તથા વિવિધ મોરચાના હોદ્દેદારો શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાંસદાના નાની ભમતી ગામે આજોજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગર અને બિયારણ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કીટ વિતરણનો કાર્યક્રમ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા અને વાંસદા જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. આજોજ ચીખલી પોલીસ દ્વારા આરોપીના ઘરેથી પ્રોહિબિશન જથ્થો કબજે કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ચીખલી પોલીસને મળેલ બાતમી સાચી ઠરતા ચીખલીના સોલધરા ગામના વંકાલિયા ફળિયા ખાતે રહેતા વિરલ ઉર્ફે વીરુ પટેલે પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. ત્યારે પોલીસે આરોપીના ઘરે રેડ કરી વિદેશી દારૂનો કુલ રૂપિયા 31,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ચીખલી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નવસારીના વિજલપુરમાં રેવાનગર ખાતે આજોજ એક ટ્રક ચાલકે વાછરડાને છુંદી કાઢ્યાની ઘટના સામે આવી છે, જેને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર જે ટ્રકથી અકસ્માત સર્જાયો છે તે ટ્રક નવસારી વિજલપુર નગરપાલિકાના રસ્તાના રિપેરિંગ કામ માટે જતી હતી. જો કે આ વિસ્તારમાં નાના બાળકો પણ રમતા હોવાથી જ્યારે આ વાછરડાના બદલે કોઈ બાળક ટ્રકની નીચે આવી જાય તો તેનું જવાબદાર કોણ, આવા પ્રશ્નો અહીં ઊભા થયા છે. જો કે આ ઘટનાની જાણ ગૌરક્ષકોને થતાં તેઓ આ ગાયના મૃતદેહને હટાવવાની કામગીરીમાં જોતરાયા હતા. આવનારી 27મી જૂનના રોજ સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની રચના થવા જઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં ભાવસાર સમાજની વાણી છાપરા રોડ ખાતે સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી 27મી જૂનના રોજ સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓનું એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં સરિસૃપ ઉપર અલગ અલગ રીતે કામગીરી કરતા ગુજરાતમાંથી તજજ્ઞો હાજર રહેશે. આ શિબિરમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ તથા ડાંગ જિલ્લાના એનજીઓ ટ્રસ્ટીઓ, હોદ્દેદાર અને સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજોજ કોરોના પોઝિટિવ કેસના 3 દર્દી નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7,129 થયો છે. આ ઉપરાંત આજોજ 13 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. જો કે આજ સુધી કુલ 6,903 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 37 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 731 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,90,127 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 2,82,267 નેગેટિવ કેસ અને 7,129 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 189 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજોજ મહત્તમ તાપમાન 32 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 26 આંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 67% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 95% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 5.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો.
चेनल ने सब्सक्राइब करवा माटे अमे जेम विडियो में बताविए छे तेम तमे सब्सक्राइब बटन पर दबावी बाजू में बेल पर बटन दबावशो अने त्यार बाद जो तमने आ विडियो गमे तो लाइक बटन दबावशो। सब्सक्राइब बटन एक ज वार दबाववानुं छे, एक वार तमे दबावो एटले तमे सब्सक्राइब थई जशो अने बाजू में बेलनुं बटन दबावशो एटले तमने नोटिफिकेशन ऑन थई जशे अने दरेक विडियो ज्यारे तमने गमे तो ए विडियोने आ रीते जे लाइक बटन छे ते लाइक दबावी अमने प्रोत्साहित करशो।